ओम शांति बदा मित्रों फ्रेंड्स भाइयों बहनों ओम शांति। परीक्षा तो हमें बहने आपी दी, तो तुमने बताया। तो आज जी विषय छे, ये विषय ऊपर हूँ प्रयास करीश के मारे अनुभव जी छे ये अनुभव हूँ शेयर भी करीश, अने थोड़ूक एनी ऊपर आपणे प्रयास करशुं एने समझवा। तो दृढ़ता थी सफलता, हवे दृढ़ता ई बहु मोटो विषय छे, तो આપણે એને ડાયસેક્ટ કરીને સમજવાની કોશિશ કરશું, કેમ કે દ્રઢતા સાથે ઘણી વાતો ઇન્વોલ્વ છે, ઘણું તો ઇટ ઇઝ કનેક્ટેડ ટુ લોટ ઓફ થિંગ્સ। તો એક લાઈન યાદ આવે છે મને, કદમ જેના ડગ મગે, કદમ જેના ડગ મગે એને રસ્તો જડતો નથી, કદમ જેના ડગ મગે એને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, નડતો નથી। રાઈટ, તો આપણે દ્રઢતા માટે સૌથી પહેલા તો આપણે શું કરવું પડે, કોઈ પણ વ્યક્તિ આપણે કોઈ પણ વાત હોય કે કોઈ પણ આપણે જીવનમાં આપણે કંઈ કરવું હોય, આગળ વધવું હોય, એના માટે શું કરવું પડે? પહેલા નિર્ણય, આપણે નિર્ણય કરીએ। રાઈટ, તો નિર્ણય શું છે? નિર્ણય એક યથાર્થ વિવેક, એક રસ દ્રઢતાનો સંબંધ છે નિર્ણય સાથે છે। તો આપણે દ્રઢતાનો જે સંબંધ છે એ બુદ્ધિ સાથે છે, સમજ સાથે છે, અને એ સમજ એવી કે એ નિર્ણય કર્યા પછી આપણે અચલ અડોલ રહેવું, એ મોટી વાત છે। તો પછી આપણે એકવાર નિર્ણય લઈ લીધો, એના પછી કોઈ પણ કારણવશ આપણે હલવાનું નથી, આપણો નિર્ણય બદલાવવાનો જોઈએ। કોઈ પણ પરિસ્થિતિ આવે, વ્યક્તિ કે કોઈ પણ પરિસ્થિતિ આવે, તો દ્રઢતાની શક્તિ જે છે એ આત્મામાં ક્યારે આવે છે? એ ક્યારે આવે છે? જ્યારે આપણે એકદમ મક્કમ રહીએ છીએ, એકદમ એટલે મારે કે આ પૂરું કરવું જ છે નિર્ણય, એ શું વિચારને આપણે આગળ વધારવા માટે આપણે રોજ એનો આપણે એનો આપણે એને રોજ રિવાઇઝ કરીએ, ને આપણે અંડરલાઈન કરીએ, અંડરલાઈન કરીએ આપણે, તો પછી આપણે બાબાની મદદ મળે છે। બાબાની મદદ તો 100% મળે છે, અને બાબા આપણે ઉમંગ આપે છે, મુલિમમાં રોજ આપણે ઈશારા આપે છે, ઘણી વાતો સમજાવે છે, અને એ વાતો આપણે એને રિવાઇઝ કરતા રહીએ કોઈ પણ વાતને, તો આપણે એમાં સફળતા મળે છે। રાઈટ, એટલે આપણે એની ઉપર ડીપ સ્ટડી કરે, એકવાર નિર્ણય કર્યા પછી આપણે પાછળ નથી હટવાનું। આજ તમે દુનિયામાં બી જુઓ તો ઘણા વ્યક્તિઓ જે છે એ લોકો આગળ કેમ વધ્યા, કેમ કે એ લોકોએ નિર્ણય લીધો, અને નિર્ણય કર્યા પછી પાછળ નહોતા હટ્યા। જ્યાં સુધી એને સફળતા ન મળી ત્યાં સુધી લોકોએ શું કર્યું? આપણે મોટા મોટા મહાન અનુભવો અને જીવન કહાની આપણે સાંભળીએ। તો એમાં એક બીજી વાત એવી છે કે આપણે નિર્ણય કર્યા પછી મારી તૈયારી શું છે, પૂરી તૈયારી કરી છે ને, મને એની પૂરી ક્લેરિટી છે, મને એની પૂરી ક્લેરિટી, એનું પૂરું નોલેજ, એ બહુ જરૂરી છે। તો નિર્ણય વિશે આપણે નિર્ણયથી કનેક્ટેડ બાબાની અવ્યક્ત મૂલ્યો પણ છે, એનું પણ આપણે સ્ટડી કરી શકીએ, વાંચન કરી શકીએ, એમાં બી આપણે મદદ મળશે। તો પ્લાનિંગ કરીએ આપણે, તો પ્લાનિંગ કરીને પછી આગળ વધી વધતા રહે છે, તેના માટે આપણે શું જોઈએ? સેલ્ફ કોન્ફિડન્સ બી જોશે। તો સેલ્ફ કોન્ફિડન્સ તો મારી અંદર છે, તો સેલ્ફ કોન્ફિડન્સને આપણે વધારવા માટે શું કરીએ, તો એ બી આપણે પ્લાનિંગ કરી શકીએ। તો આવી રીતે શું છે કે આપણે ધીરે ધીરે જીવનમાં આગળ વધતા રહે છે, અને એકવાર આપણો નિર્ણય થઈ ગયો પછી તો બધું સારું છે। તો આપણે ત્યારે સંકલ્પ કરીએ છીએ, નિર્ણય કરીએ આપણે પછી સંકલ્પ કરીએ દ્રઢતાનો, તો દ્રઢતાનો સંકલ્પ કરીએ તો કોઈ પણ દબાણ આવે કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ દ્રઢતાની જે શક્તિ છે એ અચલ આપણે હોવું જોઈએ। તો આજે આપણે નિર્ણય લીધો પણ એની પૂરી તૈયારી ન હોય અને પૂરું જ્ઞાન ન હોય તો શું થાય છે? આપણો નિર્ણય થોડો ડગમગ થાય, એ ડગમગ ન થવો જોઈએ એના માટે મળે છે। કહે છે જ્ઞાન, જ્ઞાન આપણી પાસે સંપૂર્ણ કોઈ પણ
તેની ડીપ સ્ટડી કરીએ અને એના માટે સંકલ્પ શક્તિ જે છે એ બહુ મોટી વાત છે. આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલા આપણે શું આવે છે, સંકલ્પ આવે. તો સંકલ્પ શક્તિ, સંકલ્પ શક્તિ જે છે એના કહે છે કોઈ પણ ધ્યેય હોય એને પ્રાપ્ત કરવા માટે શું જોઈએ, સંકલ્પ શક્તિ. તો સંકલ્પ શક્તિ અગર હોય કે જીવનમાં દ્રઢ સંકલ્પ, એકદમ પાવરફુલ સંકલ્પ, તો આપણે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ કારણ આપણે ડગમગાવી ન શકે. એટલે જ કોઈએ કહ્યું છે કે દ્રઢ સંકલ્પના બીજને પરિશ્રમનું પાન સિંચવાથી શું થાય છે, સફળતાનું વટ વૃક્ષ પામે છે. બહુ સારી લાઈન છે અને કહેવા છે. એટલે શું છે કે આપણે નશો, જીવનમાં નશો હોવો જોઈએ. એ નશો ક્યાંથી આવશે, નશો કેમ આવશે, તો આપણે રિવાઇઝ કરતું રહેવાનું છે. ડેલી રિવાઇઝ કરીએ આપણે શું કરીએ. તો બાબાએ એના કનેક્શનમાં, સફળતાના કનેક્શનમાં બે વાતો, એક મહાવાક્ય મને યાદ આવે છે બાબાની અભિપ્રાય. તો બાબાએ જે મહાવાક્યમાં કીધું કે બચ્ચે દો બાતે હૈ સફળ, તો કીધું કે સદૈવ આપણે સંકલ્પમાં બાબા, દ્રષ્ટિમાં બાબા અને કર્મમાં બાબાને સાથ કરો. અને બીજી વાત દ્વારા કીધી કે ન્યારા અને પ્યારા, બાબાને આપણે સાથે રાખીએ તો જીવન કેટલું ઇઝી થઈ જાય, બધાને અનુભવ છે અને બહુ જ સિમ્પલ થઈ જાય. પણ પલ પલ બાબાને તો બાબા કહે છે કે આપણે જ્યારે કોઈને ડ્રામાની પોઈન્ટ સમજાવી તો એક તો છે નોલેજના આધાર પર, જ્ઞાનના આધાર પર, એટલે જ્ઞાનની ક્લેરિટી છે, નોલેજ છે, તો જ્ઞાનના આધાર ઉપર આપણે કોઈને પણ સમજાવીએ ડ્રામાની પોઈન્ટ, એ તો જ્ઞાનના આધાર થી છે. પણ જ્યારે આપણે અનુભૂતિ, અનુભવી મૂર્ત બની અનુભવના આધાર પર ત્યારે આપણે જ્ઞાનની પોઈન્ટ સમજાવીએ તો એ ટચ થાય છે. જ્યારે આપણે અનુભવના આધારથી સંભાળીએ તો આપણે અચલ અડોલ પ્રામાણિક પોઈન્ટને એક્સેપ્ટ કરેલી છે. એમાં પછી ક્યું, ક્યાં, કેસે, એ બધું કાંઈ આવતું નથી, બધું ક્લિયર થઈ ગયું. તો હું તમને મારા જીવનનો અનુભવ સંભાળું કે હું જ્ઞાનમાં કેવી રીતે આવ્યો. હું મારું નાનપણ તો દુબઈમાં, દુબઈમાં હતું, એટલે એમાં બેને તમને હમણાં બતાવ્યું દુબઈમાં અમે મળ્યા. તો દુબઈમાં હું નાનો મોટો થયો અને હું એક વૈષ્ણવ પરિવારથી બિલોંગ કરું ત્યાં કૃષ્ણની ભક્તિ કરતા હોય. અને મને નાનપણથી જ દુબઈમાં હતો તો ત્યાં જૂન, જુલાઈ, ઓગસ્ટ 45 ડિગ્રી, 50 ડિગ્રી ગરમી છે અને મને બહાર રમવાનો બહુ. તો માય ફાધર યુઝ ટુ બી ટેન્સ, એને એકદમ ટેન્શન આપું કે આ છોકરો બહાર જશે, તડકામાં રમશે, એને બીમાર પડશે. તો વોટ ઇઝ ઇટ, એને લાઇબ્રેરીમાં મારું મેમ્બરશીપ કરી ગયા અને એને કીધું કે ભાઈ તો બપોરે કહી જતો નહીં, અને આફ્ટરનૂન યુ જસ્ટ ગેટ હોમ, યુ વોચ એવરીથિંગ. એટલે જેટલા પણ પિક્ચર જોવા હોય એ તું જોઈ શકે છે. ઓકે, સો આઈ વોઝ શેરિંગ. ઓકે, માય ફાધર, એને બહુ ટેન્શન આવતું કે આ છોકરો બહાર જશે તો બીમાર પડશે, કેમ કે 45-50 ડિગ્રી તડકો હોય છે. અને બહુ જિદ્દી પણ હતો. મારો ફાધરે મેમ્બરશીપ કરાવી હતી વિડીયો લાઇબ્રેરીમાં, એને કીધું જેટલા પિક્ચર જોવે જોઈ શકે છે. તો પછી દેન આઈ સ્ટાર્ટેડ વોચિંગ મૂવીઝ, ઘણી મૂવીઝ જોતો હું, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. તો એકવાર મને યાદ આવે છે કે આઈ વોઝ વોચિંગ ધીસ મૂવી હર હર મહાદેવ, અને એમાં શું બતાવ્યું કે બ્રહ્મા અને વિષ્ણુ એ લોકો આપસમાં લડતા હોય છે, યુદ્ધ કરે છે, ઇટ્સ અ બિગ વોર. તો યુદ્ધને રોકવા માટે કોણ આવી જાય છે, શંકર વચમાં આવે છે, એનો હી કમ્સ અને બેની લડાઈ રોકે છે. અને એ કહે છે ના કોઈ બડા ના કોઈ છોટા, સબ સમાન. યા, સો ધીસ મૂવી
देवों के देव महादेव, सॉरी हर हर महादेव मूवी, ત્યાં શંકર આવી જાય છે અને એ બ્રહ્મા અને વિષ્ણુની જે લડાયો છે એને રોકી નાખે છે. અને પછી શું થાય છે, આફ્ટર સીંગ દેટ મૂવી આઈ આસ્ક માય ફાધર, અને મારા ફાધરને પૂછ્યું કે શક્તિશાળી કોણ છે. તો એ કે જો આપણે જોયું કે શંકર છે શિવ, અને શંકર તો એક જ આપણે ત્યારે માનતા ભક્તિ માર્ગમાં કે શિવ બધાથી મોટા. તમે માનશો કે અમે વૈષ્ણવ છે અને કૃષ્ણની ભક્તિ કરતો અને કૃષ્ણની પૂજા કરતો, એટલે નાહી ધોઈને પછી પૂજા પાઠ એટલે શું, માળા ફેરવવાની, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અને પછી આઈ શિફ્ટેડ માય ભક્તિ ફ્રોમ કૃષ્ણ ટુ શિવ, તો પછી હું શંકરની ભક્તિ કરવા માંડ્યો, એટલે શિવ શંકર વોટ એવર. પછી 83માં અમારે આવવાનું હતું અહીંયા ફ્રોમ દુબઈ ટુ ઇન્ડિયા. તો અમે આવ્યા પછી સોમનાથ ગયા, અને સોમનાથથી આઈ ટોલ્ડ માય ફાધર કે મારે શિવલિંગ લેવું છે, તો મેં શિવલિંગ લીધું, યુ નો સિલ્વરનું શિવલિંગ અને માર્બલનું શિવલિંગ. અને પછી એની હું પૂજા કરતો, એને એનું પાણી અભિષેક વોટેવર આઈ ડોન્ટ નો, પછી માળા કરતો ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. સો દેટ્સ હાઉ આઈ કેમ ઇન કનેક્શન વિથ શિવ બાબા એટ અ ટેન્ડર એજ ઓફ 8 or 9 years old. આઈ વોઝ આઈ થિંક 8 કે 9 વર્ષનો હતો ત્યાંથી હું બાબાના કનેક્શન આવી ગયું ઇનડાયરેક્ટલી. અને પછી એઝ આઈ વોઝ ગ્રોઈંગ ઓલ્ડ મને ભગવાનની શોધ ચાલુ કરી, આઈ સ્ટાર્ટેડ સર્ચિંગ ફોર ગોડ. હું ભગવાનને શોધવા માંડ્યો, ભગવાન ક્યાં છે, કેવા હશે, મારે એને મળવું છે, મારે એની સાથે ક્લોઝ રિલેશનશીપ કરવી છે. પછી હું શું કરતો, ભગવાનને શોધ કરવા માટે આઈ સ્ટાર્ટેડ રીડિંગ બુક્સ. હવે આઈ વોઝ ઇન દુબઈ, તો આઈ હેડ મુસ્લિમ ફ્રેન્ડ્સ હતા મારા અને ક્રિશ્ચન ફ્રેન્ડ્સ પણ હતા. તો મારા મુસ્લિમ ફ્રેન્ડ્સ હતા, તો મુસ્લિમ ફ્રેન્ડ્સ પાસે કુરાન લીધી, મેં કુરાન વાંચી, ઇંગ્લિશમાં હતી તો કુરાન વાંચી, તો એમાં પણ સ્ટીલ આઈ વોઝ નોટ સેટિસ્ફાઈડ. પછી મેં બાઇબલ વાંચી મારા ક્રિશ્ચન ફ્રેન્ડ્સથી પૂરો કરીને, તો બાઇબલમાં બી થોડું થોડુંક એમ સમજમાં આવ્યું કે કુરાન અને બાઇબલને કમ્પેર કર્યું તો સમજમાં આવ્યું કે ભગવાનજી છે, ગોડ ઇઝ લાઇટ, એ પ્રકાશ છે, એ સમજમાં આવ્યું. નો થોડું સમવોટ આઈ અન્ડરસ્ટુડ, આઈ વોઝ ટુ યંગ ટુ અન્ડરસ્ટુડ, આઈ વોઝ 14 or 15 યર્સ ઓલ્ડ, બહુ જ નાનો હતો. એટલું સમજમાં આવ્યું કે ભગવાન એક પ્રકાશ. પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી તમે માનશો કે મેં ભગવાનને મારા મિત્ર બનાવી દીધું, આઈ મેડ હિમ માય ફ્રેન્ડ, ગોડ ફ્રેન્ડ, ખુદા દોસ્ત. તો ભગવાનને મેં મિત્ર બનાવ્યા, અને પછી હું કોઈ પણ પરિસ્થિતિ આવતી, કોઈ પણ પ્રોબ્લેમ્સ આવતા, એ પ્રોબ્લેમ્સ તો શું હોય નાનપણમાં, કે આપણે કોઈ મિસ્ચીફ કરી કે સ્કૂલમાં કોઈ ઇશ્યુ કે વોટ એવર, કે રિઝલ્ટ આવવાનું હોય, તો હું ત્યારે શું કરતો કે ભગવાન તમે મારા દોસ્ત છો ને, યુ માય ફ્રેન્ડ, તો તમે મારી રક્ષા કરો. તમે ભગવાનને મારા મિત્ર બનાવી દે ફ્રેન્ડ, તો કોઈ પણ પરિસ્થિતિ આવે તો હું શું કરતો, કે તો ભગવાન તમે મારા દોસ્ત છો, એટલે હું શું કહેતો, ભગવાન જીસસ એન્ડ અલ્લાહ, કેમ કે જીસસને બાઇબલમાં ગોડ કહે છે અને અલ્લાહ. તો મને કહેતો કે ભગવાન જીસસ અલ્લાહ તમે મારા દોસ્ત છો, તમે મારા મિત્ર છો, તમે મારી સહાયતા કરો, મને સહયોગ આપો, મારી મદદ કરો. અને યુ વોન્ટ બિલીવ કે મને સદૈવ મદદ મળતી, ક્યારે હું ધ્યાનમાં હતો ને ધ્યાન હતો, પણ ભક્તિ માર્ગમાં મેં ભગવાનને મારા મિત્ર બનાવ્યા. તો એ મને રિલેશનશીપ એટલો સારો લાગતો, એટલો સારો લાગતો, એટલે મને ઓલવેઝ ખાતરી હતી કે મને કોઈ પણ પરિસ્થિતિ આવશે, મને મારા ભગવાન, મારા મિત્ર, મારા ફ્રેન્ડ, મારા બેસ્ટ ફ્રેન્ડ વિલ ઓલવેઝ હેલ્પ મી, અને મને મદદ કરશે, અને મને મદદ મળતી. એટલે યુ નો સિલી થિંગ્સ, નાનપણમાં તો બધી સિલી થિંગ્સ જ હોય, કોઈ મોટી વાત તો ન હતી, મને મદદ મળતી. અને પછી ભગવાનની જે ખોજ હતી, જે શોધ હતી, એ તો ઓનગોઈંગ પ્રોસેસ હતો. હું બધાને પૂછતો, બધાને મળતો, અને બધાને ક્વેશ્ચન્સ કરતો, ભગવાન ક્યાં છે અને ભગવાનની પ્રાપ્તિ માટે શું કરવું પડે. તો મોસ્ટલી બધાએ શું જવાબ આપતા કે અત્યારે નહીં, કે તું નાનો છો, અત્યારે કાંઈ નહીં કરવાનું, જ્યારે બુઝુર્ગ થઈ જાય ત્યારે ભગવાનને ભક્તિ કરજે, યાદ કરજે. દેટ ઇઝ અ સજેશન આઈઝ ટુ ગેટ, બટ આઈ વોઝ નોટ સેટિસ્ફાઈડ. મને એમ લાગતું કે નહીં, આપણે તો ભગવાનને જોતવા જ છે અને શોધવા જ છે અને ગમે એમ કરીને શોધવા. તો એ દ્રઢતા હતી, એક નો શુભ સંકલ્પ હતો ભગવાન.
કોઈ દ્રઢતા તમે ભગવાનને ગોતવા માટે ઘણા પ્રયાસ કરતો. પછી 12th મારું પૂરું થયું દુબઈમાં, અને આફ્ટર 12th દેર વોઝ નો કોલેજ ઇન ધોઝ ડેઝ. તો કોલેજ કરવા માટે, ગ્રેજ્યુએશન માટે હું મુંબઈ આવ્યો ઇન્ડિયા. તો મુંબઈમાં મીઠીબાઈ કોલેજ છે મુંબઈમાં પાર્લામાં, તો ત્યાં મેં એડમિશન લીધું. અને અમારું ત્યાં પણ મારી ભક્તિ ચાલુ જ હતી, મંદિરે જતો, ઉપવાસ કરતો, એ બધું ચાલુ જ હતું, અને ભગવાનની શોધ પણ ચાલુ. તો એમાં એકવાર શું થયું કે દિવાળીનું વેકેશન હતું, દિવાળીના વેકેશન માટે હું જામનગર સાઈડ ગયો. જામનગર મારા ટોપિક સિસ્ટર છે, તો શી વોઝ મેરીડ અને એમનું સાસરું ત્યાં હતું. તો જામનગરમાં એક વિલેજ છે, ત્યાં હું ગયો. અને આઈ વોઝ ત્યાં રાત સાંજે ત્યાં બેઠો હતો શિવના મંદિર પર, અને આઈ થિંક ચાંદની રાત, ફૂલ મૂન, અને વડલાનું ઝાડ હતું. વડલાના ઝાડ ઉપર ઓટલો હોય ને આપણે, મંદિરનો ઓટલો, શિવ મંદિરનો ઓટલો, ત્યાં હું બેઠો હતો. કોની સાથે? મારી લોકિક સિસ્ટર છે, એનો દેવર, એ મારી એજનો હતો. અમે ત્યાં બેઠા હતા અને ત્યાંથી સામે મંદિર પર બેઠો હતો, તો મંદિરની સામેથી એક બ્રહ્મકુમાર, આઈ ડિન્ટ નો વોટ વોઝ બ્રહ્મકુમાર ઇઝ ધેન. તો ત્યાંથી નીકળ્યો અને મને પૂછ્યું કે મહેમાન શું કરો છો? મેં કીધું જો આપણે, જો હું શિવનો ભગત છું અને શિવનું મંદિર છે અને આ વટલાનું ઝાડ છે અને જો ચાંદની રાત છે, બહુ મજા, બહુ આનંદ આવે છે. તો એને મને પ્રશ્ન પૂછ્યો કે તમે શિવને માનો છો? કે હા, હું શિવને માનું છું. તો એને મને કહ્યું કે તમે શિવને મળવાનું, મળવા છે તમારે, શિવને મળવું છે? મેં તું યસ, મારે તો મળવું છે. તમે બહુ ઇઝી છે, તમે બે મહિનામાં તો શિવ સાથે વાત કરશો. તું શું શું કહો છો તમે, સાચે? કે હા હા સાચે, એમને હું મુલાકાત કરાવી દઈશ. કે હા હા બહુ સારું, તો શું કરવું પડશે? તો એને મને કહ્યું કે તમે કાલે આવો અને સેન્ટર પર આવો અને તમને કોર્સ કરાવીશ. મેં પૂછ્યું કે કોર્સની ફીસ હશે કાંઈ? કે નહીં નહીં, કાંઈ ફીસ નથી. તમે હું સવારે, હજી મારા ટોપિક સિસ્ટમનો દિવસ છે, એની સાથે હું ગયો. અને તમે માનશો કે એ જે મકાન હતું, એ ગામડામાં જૂનું મકાન, ગારાનું મકાન, એનું માટીનું મકાન પહેલાં બનાવતા નહીં, ગારો હોય ને, ગારો, આયરન હોતી તો ક્લે, તો ક્લે ગારાનું મકાન બનાવેલું. એ બાબાનું જ ઘર, ગીતા પાઠશાળા ચાલતી હતી, અને ગીતા પાઠશાળા ચલાવનારા ત્યાંના એક સ્કૂલ ટીચર હતા, અને હી વોઝ ગોન ઓન વેકેશન દિવાળીનું. તો આ કુમાર છે, એ ગીતા પાઠશાળા સંભાળતા. તો મને, હું ત્યાં ગયો, એન્ટ્રી કરી અને આઈ સ્ટાર્ટ ફિલિંગ વેરી ગુડ, એકદમ સારા વાઇબ્રેશન્સ આવ્યા. ઇટ ડઝન્ટ મેટર કે મકાન જૂનું છે કે નાનું છે, ઇટ વોઝ અ વેરી સ્મોલ હાઉસ. અને ત્યાં જે ચિત્ર લાગેલા હતા પ્રદર્શનીમાં, એ નાનો નાનો રૂમ હતો અને કિચન અટેચ હતું, ધેટ્સ ઇટ. તો એ પ્રદર્શન ચિત્ર ભાઈ પ્લાસ્ટિકના ઓલા નો પ્લાસ્ટિકમાં રાખેલા, અને દેટ પ્લાસ્ટિક વોઝ ફોન અને જૂના ચિત્ર હતા, બટ દેટ ડિન્ટ મેટર. તેને 10 મિનિટમાં મને એ પ્રદર્શન સમજાવી દીધું. અને દેટ વોઝ માય કોર્સ, આઈ યુ કેન સે દેટ વોઝ માય કોર્સ 10 મિનિટમાં. અને પછી જ્યારે ડ્રામાનું ચિત્ર છે ને, ડ્રામા બિલ, ત્યારે એને મને કીધું કે તલ પહેલા 5000 વર્ષ પહેલા તમે આયા આવેલા, અને તમે આ જ ડ્રેસમાં આવ્યા હતા અને આ જ રૂપમાં હતા, અને 5000 વર્ષ પછી તમે પાછા આ જ રૂપમાં આવશો અને આ જ કપડાં પહેરી રહ્યા છે, અને આવી રીતે જ હું તમને સમજાવતો. દેટ પોઈન્ટ ક્લિક, એ પોઈન્ટ મને એવી ટચ થઈ, અને મને નિશ્ચય થઈ ગયો, નિશ્ચય થઈ ગયો કે નહીં, ભગવાન મળી જાય. પછી શ્રી કૃષ્ણનું ચિત્ર રાસ્તા પડ્યો કે આપણે શ્રી કૃષ્ણ પાસે સત્યુગમાં આવશે, આપણે રાજશ્રમ, અને બધું ક્લિયર થઈ ગયું. મને એકદમ નિર્ણય, એકદમ પાક્કો, એકદમ પાક્કું થઈ ગયું કે નહીં, નિશ્ચય થઈ ગયો કે ભગવાન. અને પછી બીજા દિવસેથી મુરલી ક્લાસ ચાલુ, આઈ વોઝ અટેન્ડિંગ મુરલી ક્લાસ. પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ ફોલોઇંગ ધ્યાન. અને આફ્ટર દેટ બોમ્બે બી આવ્યો, મારી સ્ટડીઝ પૂરી કરી. પછી કંઈક કારણવશ નહોતો મળતો હતો ભાઈનો, મારી વિઝા વોઝ એક્સપાયર્ડ. તો મુરલી ક્લાસ રેગ્યુલર થવા, રેગ્યુલરલી આઈ સ્ટાર્ટેડ અટેન્ડિંગ મુરલી ક્લાસ. અને પછી આઈ વોઝ સ્ટેઇંગ ક્લોઝ ટુ દ્વારકા, દ્વારકા છે, દ્વારકાનું નામ સાંભળ્યું હશે. તો દ્વારકા જી ગુજરાતમાં આવ્યું, દ્વારકામાં સેન્ટર બનતું હતું જામનગર કનેક્શનમાં,
અને ત્યાં મકાન બનતું હતું તો સેવાની જરૂર હતી. તો ને હું સેવામાં જતો, આઈઝ ટુ સ્પેન્ડ લોટ ઓફ ટાઈમ ઓવર ધેર, અ મંથ ઓર સમટાઈમ્સ 2 મંથ્સ. તો ત્યાં ઘણો મને લાભ થયો, પ્રાપ્તિ થઈ, અનુભૂતિઓ થઈ બાબાની સેવાની. કન્સ્ટ્રક્શનનું કામ હતું, તો મને એટલો નશો હતો કે હું 50 કેજીની જે સિમેન્ટની, યુ નો સિમેન્ટની બોરી હોય, સિમેન્ટની જે ગોણી હોય, 50 કેજી સિમેન્ટની ગોણીને હું બથ ભરીને ઉપર ચડી જતો, એટલે ફર્સ્ટ ફ્લોર પર લઈ જવાની. તો એ મજૂર હોય, એ 4 મજૂર થઈને એ 1 બોરી ઉપાડીને લઈ જતા, પણ મને એટલો નશો, હું એને બથ ભરીને લઈ જતો. ટ્રાઈઝ ટુ ટેક ઇટ ઓન ફર્સ્ટ ફ્લોર, કેમ કે ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ હતું. અને પછી એ સેવાનો અનુભવથી એ સેના ત્યાં ઘણી બાબાએ અનુભૂતિ કરાવી. પછી મને ચાન્સ મળ્યો મધુબન જવાનો 1993, ફર્સ્ટ મીટિંગ વિથ બાપ દાદા. અને મધુબનમાં ગયો તો ત્યાં બી બહુ સારી અનુભૂતિ બાબાએ કરાવી. અને આઈ વોઝ, મને એટલો નશો હતો બ્રહ્માબાની જીવન કહાની વાંચેલી, તો મને એમ હતું કે મારે બ્રહ્માબાપ સમાન બનવું છે. તો મેં શું કર્યું, મેં કુર્તો તો હતો જ મારી પાસે, મેં પછી નીચે ધોતી પણ પહેરી હતી. અને ગુરુવારનો દિવસ હતો અને જલ લેવા માટે ઓમ શાંતિ ભવનમાં બધી દાદીઓ બેઠા હતા, અને મને જલ નિર્મલ શાંતા દાદી હતા, નિર્મલ શાંતા દાદી મને જલ પીવડાવ્યું કે અરે વાહ, ક્યાં નશા હે ધોતી વાલા બાબા. અને મને નશો, આઈ વોઝ વેરી યંગ ટીનેજર. ત્યાં બી અમે બહુ જ સારા અનુભવ કર્યા, બાપ દાદાનું મિલન કર્યું, પછી પીસ પાક ફર્યા, અને ઘણો સારો અનુભવ. એટલે બાબાએ, હું તો બસ તો આઈ વોઝ લોસ્ટ એકદમ, કે બાબા મળી ગયા, ભગવાન મળી ગયા, બસ દેટ વોઝ ઈ નશો હતો. અને પછી મને વિઝા મળ્યા, અને પછી દેન આઈ કેમ ટુ દુબઈ, અને દુબઈમાં ત્યારે સેન્ટરમાં હેમાબેન મળ્યા મને, અને આઈ વોઝ વેરી હેપી, એકદમ એકદમ ખુશ. અને પછી મારા ટેસ્ટ પેપર્સ ચાલુ થયા, કેમ કે કારણ કે હું ઘરમાં રહેતો હતો, અને ઘરમાં લોકિકમાં મારા મધર, ફાધર, બ્રધર્સ બધા હતા. તો આઈ યુઝ ટુ સ્લીપ 10 o'clock, વેક અપ એટ 3:30, 4 o'clock, અને મારું ભોજન હું 5 વાગે બનાવી લેતો. એટલી બધી ટ્રેનિંગ નહોતી, પણ જેમ કેમ કરીને શાક રોટલી બનાવી લેતો, કાચું પાકું, અને ભોગ લગાવતો બાબાને. તો આઈ યુઝ ટુ એન્જોય દેટ. પણ પછી ધીરે ધીરે પેપર્સ, ધીરે ધીરે પરીક્ષા ચાલુ થઈ, કેમકે પરીક્ષા વગર તો આગળ ન વધી શકીએ. તો પરીક્ષા મારી ચાલુ થઈ, તો દેર વોઝ અ ડે, એક દિવસ આવ્યો, મારા ફાધરે મને બોલાવ્યો અને મને બેસાડીને મારી સાથે વાત કરી કે ભાઈ શું કરું છું તારે જીવનમાં. મેં કીધું જીવનમાં તો કરું છું. ત્યારે આઈ વોઝ ફાઇન્ડિંગ અ જોબ, મારી પાસે જોબ હતો નહીં. તો મારા ફાધરે કીધું કે તારે જોબ કરવાનું છે, જોબ ગોતે છો, મળી જશે, પણ તારે આગળ શું કરવું છે. મેં કીધું કે નથિંગ, આઈ એમ જસ્ટ ગોઈંગ વિથ ધ લાઈફ. કે નહીં, હું જોઉં છું કે તું જે કરે છો એ ઠીક છે, પણ દેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ, કેમકે હું તો કાંઈ કરતો નથી, તો ભગવાનને યાદ કરું છું, નહીં એ ઠીક છે. તો દેર વોઝ લોટ ઓફ ડિસ્કશન. પછી હી કેમ ટુ ડિસ્કશનમાં હી કેમ ટુ એન એન્ડ, ધ ડિસ્કશનનું જે એન્ડ થયું એમાં થયું. એને મને ચોઈસ આપી, તને હું ચોઈસ આપું છું. કીધું વોટ ચોઈસ? તો એમને કહ્યું કે તારે સિલેક્શન કરવાનું છે. મેં કીધું કેનું સિલેક્શન? કે તું શિવ બાબાને સિલેક્ટ કર, કા પછી મને સિલેક્ટ કર. તો મેં કીધું કે હું તો શિવ બાબાને તો છોડી ન શકું. તો મારા ફાધર કહે કે પછી યુ કેન ફાઇન્ડ આઉટ યોર વે, યુ કેન ગો ફ્રોમ ધીસ હાઉસ, યુ કેન લીવ ધીસ હાઉસ, યુ કાન્ટ સ્ટે ઇન ધીસ હાઉસ. કે આયા રહેવું હોય તો પછી યુ હેવ ટુ ફોલો માય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. કેમકે હું કાંદા લસણ બી નહોતો ખાતો અને કોઈના હાથનું નહોતો જમતો, મારા ભાભી બી હતા, મધર બી હતા, હું પોતે જ બનાવતો. તો યુ વોન્ટ બિલીવ કે હું નીકળી ગયો. આઈ જસ્ટ લેફ્ટ હાઉસ વિધાઉટ થિંકિંગ, એક પણ સંકલ્પ નહીં, શું થશે, કેવી રીતના થશે, ક્યાં જઈશ, બસ ખુશી હતી. દરવાજો ખોલ્યો ને બહાર નીકળ્યો, શારજામાં રહેતો હતો હું, અને હું એટલો ખુશ, એટલો ખુશ, આઈ વોઝ સો હેપી. આઈ ડોન્ટ નો આઈ વોઝ હેપી, બટ આઈ વોઝ હેપી. બહુ જ ખુશી થઈ, મને બહુ જ ખુશ હતો હું. અને નશો કે નહીં, ચલો બાબા મારી સાથે છે, બાબા મારી સાથે છે. અને હું નીકળી ગયો, અને લકીલી આઈ હેડ સમ મની ઇન માય પોકેટ, ઇન માય પર્સ. તો હું દુબઈથી ટેક્સીમાં, શારજાથી દુબઈ ટેક્સી પહોંચી ગયો અને સેન્ટર પર ગયો.
અને એઝ આઈ ઓપન ધ સેન્ટર ડોર, હું સેન્ટર દરવાજો ખોલ્યો અને ત્યાં બધા વોટ આઈ એમ સીઈંગ કે બધા ભાઈ બહેનો છે, મીટિંગ કરી રહ્યા હતા. એ લોકોની મીટિંગ ચાલી રહી હતી, કેમ કે ન્યાનાજી ઇન્ચાર્જ ભાઈ છે, એમને કદાચ જવું હતું. આઈ થિંક એમના મધર તબિયત ખરાબ હતી કે શું, રાજશેખરભાઈ, તો એમને હી હેડ ટુ ગો ફોર 2 મંથ્સ. તો એ લોકો મીટિંગ કરતા હતા બધા સિનિયર ભાઈ બહેનો કે આપણે આપણે સેન્ટરમાં કોણ રહેશે. એમને પૂછતા હતા કે તમે તો જાશો પણ સેન્ટર કોણ સંભાળશે, કોણ રહેશે સેન્ટર પર. તો પછી આઈ જસ્ટ એન્ટર્ડ, મારી એન્ટ્રી થાય છે અને એ લોકો ડિસ્કશન કરે છે. તો મહેશભાઈ વોઝ દેર, આઈ થિંક મહેશભાઈ લખુભાઈ. તો મહેશભાઈ હી આસ્ક્ડ મી કે કૌશિક, આ કૌશિક છે ને, કૌશિક તું રહીશ? મેં કીધું હું રહીશ. કે પ્રોબ્લેમ રિઝોલ્વ, ચાલો રાજશેખરભાઈ તમે જઈ શકો. તો તમે વિચારી શકો કે જે દ્રઢતા હતી, જે નિશ્ચય હતો, એ કેટલો, એનો કેટલો મને ફાયદો થયો. નિશ્ચિંત એટલે હું જેવી રીતના પહોંચી ગયો સેન્ટર પર અને ન્યાયજી ચાલી રહ્યો છે સીન. ધીસ ઇઝ કલ્યાણકારી, વોન્ડરફુલ ડ્રામા. કેવો સીન છે, એટલે કોઈ દી વિચાર્યું નહીં હોય, પણ નશો, ખુશી અને પછી ચાન્સ મેળવ્યો સેન્ટર નિવાસી બનવાનો 2 મંથ્સ. તો બધા ભાઈ બહેનો બહુ જ પ્રેમ કરતા, માતાઓ ભાઈઓ બધા બહુ જ પ્રેમ મળ્યો મને બાબાનો. એમ કહે ને અસીમ પ્રેમ, બાબાએ બહુ જ પ્રેમ કર્યો મને. અને પછી ત્યાં રહેવાનું થયું તો ભાઈ બહેનો સાથે રહીને ઘણું શીખવા મળ્યું, કેમકે બધા સિનિયર હતા, હું તો હજી નવો નવો હતો. તો મને ઘણું શીખવા મળ્યું, ઘણું. પછી ત્યાં કુકિંગ બી શીખી ગઈ લીધું અને બીજી ઘણી વાતો, મુરલી કોર્સ બધું ઘણા મને ટ્રેનિંગ, બાબાએ બહુ જ સારી ટ્રેનિંગ આપી, બહુ જ સારી ટ્રેનિંગ. કિચન કેવી રીતના સફાઈ કરવાનું, રૂમ સફાઈ કરવાનું, બાથરૂમ સફાઈ કરવાનું, બાબાનું ઘર, એટલે બધું ટ્રેનિંગ મને બાબાએ બધી ટ્રેનિંગ એકદમ સારી રીતે કરી, પરફેક્ટ ટ્રેનિંગ આપી અને આઈ વોઝ વેરી હેપી. અને પછી વિધિન દેટ 2 મહિનાના ટાઈમમાં મને જોબ પણ મળી ગયો ત્યાં જ નજીક ટ્રાવેલ એજન્સીમાં. અને પછી મેં સંકલ્પ કર્યો કે આપણે કુમાર ભવન બનાવીએ. તો કુમાર ભવન અમે બનાવ્યું, 4 કુમારો, હું અને બીજા 3 કુમાર અમે મળીને સેન્ટરની એકદમ બાજુની દિવાલમાં જે ફ્લેટ હતો ત્યાં અમે કુમાર ભવન બનાવ્યું રહેવા માટે, એટલે ક્લોઝ બાય, એટલે સેવા માટે ઈઝી રહી શકીએ. તો ઓફિસ જતા, ઓફિસથી આવતો, પછી જમવાનું બનાવતો અને સેન્ટરની સાંજે સેવા કરતા. અને ગુરુવારના ગુરુવાર સવારે મજૂ બેન હતા ત્યાં, તો ગુરુવારે સવારે 3:30-4 વાગે હું સેન્ટર પહોંચી જતો અને પછી ભોગની તૈયારી કરતો, ભોગ ભોગ બનાવવામાં હેલ્પ કરતો. અને પછી આગળ વધતા ગયા જીવનમાં, આગળ વધતા ગયા. અને 1996માં માય ફાધર વેન્ટ મિસિંગ ફ્રોમ ધ શોપ. અમારું જ્વેલરી શોપ હતું, તો આઈ વોઝ વર્કિંગ ઇન ટ્રાવેલ એજન્સી. તો એક મને એક દિવસ મારા ભાઈનો ફોન આવ્યો કે આપણા ફાધર મિસિંગ છે અને આપણે પોલીસમાં કમ્પ્લેન બી લઈ ગઈ. આઈ થિંક ઇટ વોઝ 1996, 6 જૂનમાં મારા ફાધર શોપથી ગયા અને પછી સ્ટીલ ઇઝ મિસિંગ. પછી એમનું કંઈ ખબર ન પડી ક્યાં છે. પછી શું થયું કે મને એમ થયું કે આઈ શુડ સપોર્ટ માય ફેમિલી. તો પછી હું, મારો પાર્ટ ચેન્જ થયો, હું દુબઈથી શારજા આવ્યો અને ફેમિલી બિઝનેસ જોઈન કર્યું અને આઈ વોઝ દેર ફોર 6 યર્સ. અને પછી ડ્રામા અનુસાર પરિવર્તન આવ્યો, ડ્રામામાં કંઈક પરિવર્તન આવ્યું અને એ પરિવર્તનને લીધે આઈ હેડ ટુ કમ ટુ મુંબઈ. પણ હું જ્યારે શોપમાં હતો ત્યારનો અનુભવ ઘણા હતા મારા. જ્યારે બાબાના મિલન માટે આવતો, બાપદાદાના મિલનમાં, તો હું 1 મહિનો જ્ઞાનસોરમાં કુકવાર પાંડવ ભવનમાં રોકાતો અને ત્યાં હું આઈ યુઝ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ સૂર્યભાઈ. ક્યાંસરમાં ઇઝ ટુ સ્પેન્ડ લોટ ઓફ ટાઈમ વિથ સૂર્યભાઈ. સેવા પણ કરતો કિચનમાં અને આઈ ઇઝ ટુ સ્પેન્ડ લોટ ઓફ ટાઈમ વિથ હિમ. અને ઘણા અનુભવ એમના મને સાંભળવા મળતા અને ગાઈડન્સ મળતું અને આઈ ઇઝ ટુ કીપ પ્રોગ્રેસિંગ. સો એનીવે, પછી જ્યારે આયા પાર્ટ ચેન્જ થયો તો આઈ કેમ ટુ ઇન્ડિયા, મુંબઈ, અને અગેન બેક ટુ સ્ક્વેર વન. તો ત્યાં પણ સ્ટ્રગલ ઘણું કરતો હું, સ્ટ્રગલ તો કરવું પડ્યું, પણ સ્ટ્રગલ કરતા કરતા બાબાની મદદ મને બહુ જ મળતી ગઈ, બહુ જ મળતી ગઈ અને ઇટ વોઝ વોન્ડરફુલ.
અને એમ કરીને આગળ વધતો ગયો વધતો ગયો, અને દેટ ઇઝ ઇટ. ઓકે, તો હું જ્યારે મધુબન જાતો તો બાપદાદાનું મિલન હોય તો બાપદાદાના મિલન પહેલાં આઈ યુઝ ટુ ફોલો મૌન ભટ્ટી, અમારા માટે પર્સનલ મૌન ભટ્ટી કરતો, સાયલેન્સ ભટ્ટી, મૌન ભટ્ટી. તો મૌન ભટ્ટીમાં હું આખો દિવસ સવાર અમૃતવેલાથી બાપદાદાનું અમૃતવેલાથી સાંજ સુધી મૌન ભટ્ટીમાં રહેતો, અને એ મૌન ભટ્ટીમાં મને ઘણા અનુભવ બાબા કરાવતા. જેવી રીતના અશરીર પરનો અભ્યાસ હતો, હું તો યોગમાં બેસતો બાબાના કમરામાં, તો 4 hours 2 hours 1 કલાક 2 કલાક એકદમ અશરીર પરનો અભ્યાસ પણ થઈ જતો આપે આપ. અને એમ લાગતું કે મારો નવો જન્મ છે. આઈ ઓલવેઝ યુઝ ટુ ફીલ કે આઈ એમ ન્યૂ, એટલે મારો એક નવો જન્મ થાય એવું થતું મને, એવો અનુભવ થતો. અને એકવાર મને અને એક મને હતો એક નશો હતો, મને હંમેશા એક નશો હતો. તો દુબઈમાં હું જ્યારે રહેતો ત્યારે મને બહુ નશો હતો, બહુ જ નશો, અને એ નશો મને બહુ હેલ્પ કરતો. તો હું મને એમ હતું કે હું અનુભવ સમર્પિત થઈ જાઉં. તો 95 96 97 હું જ્યારે પણ મધુબન જતો તો હું દાદી જાનકીને મળતો, અને દાદી જાનકીને કહેતો કે દાદી મુજે સમર્પિત હોના હૈ, મુજે સમર્પિત હોના હૈ. તો દાદી મને, કેમ કે ઘણા વિઘ્ન આવતા મને, તો હું દાદી દાદી મને પ્રેમથી કે કોઈ વાત નહીં, સબ ઠીક હો જાયગા, સબ ઠીક હો જાયગા. 5 મિનિટ 10 મિનિટ વાત કરીને પછી કે જયંતિ બેન કટોરી ખેલાવ, અને પછી પૂરું. તો 96 97 98 99 2000 સુધી દાદીની હું પાછળ પડ્યો હતો કે દાદી મને સમર્પિત કરો સમર્પિત કરો. તો 2000માં હું મારા લૌકિક મધરને સાથે લઈ ગયો હતો મધુબન, કેમ કે એ બી જ્ઞાનમાં ચાલતા હતા. તો મારા મધરને હું સાથે લઈ ગયો હતો, અને પછી દાદી જાનકી પાસે ગયો તો દાદી જાનકીએ મને છુટ્ટી આપી કે નહીં ઠીક હૈ સમર્પિત આપકો કર દેંગે, આપ નીરુભાઈ સે બાત કર લો. તો નીરુભાઈને મળવા ગયો તો નીરુભાઈએ મને કીધું કે હા ORC બના રહે હૈ ઓર વહાં પે આપકી સેવા કી જરૂરત હૈ, આપ આ સકતે હો. તો આપ 6 મહિને કે બાદ વાઇન્ડિંગ અપના પૂરા વાઇન્ડ અપ કરકે આ જાઓ. પછી દાદી જાનકી પાસે કીધું દાદી સે બાત કર લો, ઠીક છે. તો દાદી પાસે ગયો તો દાદી કીધું કે નીરુભાઈ મને કીધું છે, મારા માતાજી ભી બેઠા હતા, અને માતાજી કે માતાજી આપકો પતા હૈ આપકા બેટા સમર્પિત હોને વાલા હૈ, આપકો તો એતરાજ નહીં હૈ, છુટ્ટી હૈ. તો મારા માતાજી કે હા મુજે તો કોઈ એતરાજ નહીં, છુટ્ટી હૈ. અને આઈ વોઝ વેરી હેપી. પછી તમે માનશો કે દાદી જાનકી ક્લાસમાં બેઠા હતા, ક્લાસમાં હતા, અને મોટા દાદી મુરલી ચલાવતા હતા ઓમ શાંતિ ભવનમાં. તો દાદી પછી જ્યારે દાદીનો ક્લાસ પૂરો થાય એટલે દાદી જાનકી સ્ટેજ પર આવે, અને પછી એ લોકોનું ખેલપાલ ચાલતું હતું કે દાદી વો કોણ હૈ, યે કોણ હૈ, તો યે મંદા કા બાપ હૈ. ત્યારે આઈ થિંક એમાં એના ફાધર હતા અટલભાઈ, તો કે યે મંદા કા બાપ હૈ મંદાબેન. પછી હું બી ત્યાં બેઠો હતો, તો કે યે કોણ હૈ, યે કૌશિક હૈ, યે કૌશિક હૈ દાદી જાનકી, કે યે કૌશિક મેરે પીછે પડા થા, હર સાલ આકે મુજે પૂછતા થા, મુજે બોલતા કે દાદી મુજે સમર્પિત કબ કરેંગે, તો મેને ઇસકો સમર્પિત કર દિયા હૈ. તો દેટ વોઝ યર 2000, અને આઈ વોઝ વેરી હેપી, આઈ વોઝ વેરી હેપી. પણ શું થયું, ડ્રામા અનુસાર આઈ થિંક થિંગ્સ ડિડન્ટ વર્ક આઉટ. અને યુ નો ડ્રામા તો કલ્યાણકારી જ છે, પણ દેટ ડઝન્ટ મેટર. મનથી તો આપણે સમર્પિત છે જ, પણ દેટ ડઝન્ટ મેટર. અને દેટ વોઝ યર 2000. તો અને વન મોર એક્સપિરિયન્સ આઈ વુડ લાઈક ટુ શેર. લંડન કે એકદમ પહોંચો જયંતિબેન પાસે ડ્યુટી કરો. ઓકે, યા, વન મોર એક્સપિરિયન્સ. આઈ થિંક 2015, આઈ થિંક જયંતિબેન, યા 2015માં આઈ થિંક જયંતિબેન સાથે મળવાનું થયું, આઈ થિંક મધુબન. તો જયંતિબેને ઇન્વિટેશન આપ્યું કે તમે આવી શકો છો લંડન. તો પછી લંડન જવાનું થયું 2015 16માં, ફર્સ્ટ ટાઈમ આઈ વેન્ટ ટુ લંડન. અને હું તો ખાલી ગયો તો કે આઈ જસ્ટ વેન્ટ ફોર કે હું 1 મહિનો રોકાઈશ, સેવા કરીને પાછો આવી જઈશ. તો પછી ત્યાં ક્લાસમાં જ્યારે અનુભૂતિ, જ્યારે ક્લાસમાં ઇન્ટ્રોડક્શન કરે, તો હું તો બેઠો હતો, આઈ વોઝ સિટિંગ ધેર વિથ જયંતિબેન. તો જયંતિબેને અનાઉન્સ કર્યું કે કૌશિકભાઈ ઇઝ ગોઈંગ ટુ બી હિયર ફોર સેવા ફોર 2 મંથ્સ. ઓકે, પછી હું
કહ્યો જયંતિબેન પાસે કે જયંતિબેન આઈ વોઝ નોટ, મને તો ખ્યાલ નથી કે નહીં ને આ સેવાની જરૂર છે, તમે રોકાઈ જાઓ. તો આઈ સ્ટેડ દેર અને સેવામાં હું રોકાઈ ગયો. અને દેન આઈ સ્ટેડ દેર ફોર ઓલમોસ્ટ 5 મંથ્સ, કેમ કે વિઝા 6 મંથ્સનો હોય. 5 મંથ્સ આઈ સ્ટેડ દેર. ત્યાં બી ઘણા સારા અનુભવ થયા મને. ત્યાં બી દાદી આવ્યા હતા તો દાદીને મળવાનું થયું. અને પછી દેટ વોઝ ઇન યર 2016, આઈ સ્ટેડ ફોર 6 મંથ. 2016 એન્ડ માં હતો, આઈ થિંક 2017 માર્ચ સુધી આઈ વોઝ દેર, ફેબ્રુઆરી માર્ચ આઈ ડોન્ટ રિમેમ્બર. પછી આઈ કેમ બેક એન્ડ આઈ વોઝ બિઝી વિથ માય, મારા લૌકિક વર્કમાં હું બિઝી થઈ ગયો હતો. તો જયંતિબેનનો મને ઇમેલ આવતો હતો કે ભાઈ તમે આવો છો, એમ આવો. તો દેટ ટુક અ ટાઈમ અગેન. તો આઈ વોઝ બિઝી વિથ ધ પ્રોજેક્ટ્સ, બિઝનેસ પ્રોજેક્ટ્સ. અને પછી 2018માં અગેન આઈ વેન્ટ ટુ લંડન, પાછું જવાનું થયું. ત્યારે પાછું આઈ વોઝ દેર ફોર 6 મંથ્સ, 2018 ટુ એન્ડ આઈ થિંક 2000 ઓગસ્ટ સમવેર. તો આઈ વોઝ દેર ટિલ ડિસેમ્બર. ત્યારે દાદીને મળવાનું થયું. દાદી લંડન આવ્યા હતા તો દાદીને મળવાનું થયું. અને 2018 પછી 19માં અગેન આઈ કેમ બેક. તો અગેન 2019 આઈ વોઝ હિયર અગેન. So that is it. Mabe, anything else? ઓલો ફિલ્મનો અનુભવ સંભળાવો ને, બાબાની ફિલ્મમાં કેવી રીતના પાર્ટ બજાવ્યો હતો, એ કેવી રીતના ફિલ્મમાં રોલ મળ્યો, ફિલ્મમાં રોલ મળ્યો હતો ને, જે બધા જોવે છે ફિલ્મ. હા હા હા, ઓકે. એ ફિલ્મ વાર ઓકે. બાબાજી છે, બાબા વિશેષતા તો બધામાં આપે જ છે. કોઈમાં ઇનબિલ્ટ હોય છે, કોઈમાં વિશેષતા નું ક્રિએટ થાય છે. તો જે ડાન્સિંગ ને એક્ટિંગ ની વિશેષતા બાબાએ ભરેલી છે, દેટ ઇઝ ઇનબિલ્ટ આઈ વુડ સે. તો મને ડાન્સિંગ અને એક્ટિંગ નો નાનપણથી બહુ શોખ હતો. મિમિક્રી કરતો, ઘણા ની મિમિક્રી કરતો. એ લાગે છે પાછાના પિક્ચર જોઈને જ લાગતે તને ચોક છે, પાછાનો સ્વર્ગનો પિક્ચર છે ને, તે તારો પરિચય કરાવે છે. તો મિમિક્રી કરતો, હું એક્ટર્સ ની મિમિક્રી કરતો, પછી ધ્યાનમાં આવ્યો તો ભાઈ બહેનોની મિમિક્રી કરતો. અને આઈ એમ કનેક્ટેડ ટુ સાયન, આઈ એમ સ્ટેઇંગ ઇન મુંબઈ, તો સાયન કનેક્શન છે સંતોષ દીદીનું. તો આઈ રિમેમ્બર કે મુંબઈમાં સોમયા ગ્રાઉન્ડમાં મેળો લાગ્યો હતો, આધ્યાત્મિક મેળો, આપણો મેળો ફોર 1 મંથ ઓલમોસ્ટ ચુનાભટ્ટી મુંબઈ. તો એ મેળો લાગવાનો હતો, એના 3 મહિના પહેલા મને સંતોષ દીદી બોલાવ્યો અને કીધું કે એ મને નાચું કે કેમ કે આઈ કીપ ડાન્સિંગ. દિવાળી કે ગમે પ્રોગ્રામ હોય તો સેન્ટરમાં આઈ ઓલવેઝ ડાન્સ. તો મને કંઈક નાચું ઇધર આ કે દાદી આને વાલી હે ઓર 3 મહિને કે બાદ હમ લોગ મિલા રખ રહે હો, દાદી આને વાલી તો દાદી કે લીએ તુજે કોઈ અચ્છા સા ડાન્સ પ્રિપેર કરના હૈ. તો 3 મહિના મને કીધું કે તેરે પાસ 3 મહિને હૈ, તું 3 મહિને તૈયારી કરના. તો તમે માનશો કે હું બાબાની સામે બેસી ગયો અને બાબાને કહ્યું કે બાબા અવડા મોટા દાદી, દાદી જાનકી આવવાના છે, તો એના માટે ડાન્સ કરવાનો છે. તો હું કેવી રીતના ડાન્સ કરીશ અને શું ડાન્સ કરીશ, મને તો ડાન્સ આવડે છે પણ દાદી માટે ડાન્સ કરવો એટલે તો એમાં અલૌકિકતા હોવી જોઈએ, એમાં કઈક, એમાં એ સોંગ સિલેક્શન નું શું કરવું. તો મને 15 દિવસ તો ખાલી સોંગ સિલેક્શન માં લાગ્યા. હું બાબાની સામે રોજ બેસતો કે બાબા મને પ્રેરણા આપો, મને મારી બુદ્ધિ નથી ચાલતી, તમે તો બુદ્ધિવાન ના બુદ્ધિવાન બાબા તમે છો, તો મને મારી બુદ્ધિ તમે મને ટચ કરાવો કે કયો મારે કયું સોંગ લેવાનું. પછી એક સોંગ મને ટચ થયું કે શિરદી વાળી શેરા વાલી પહાડા વાલી. હું લિંક શેર કરીશ હેમાબેન ને, એ ડાન્સ નો વિડીયો છે મારી પાસે, તો એ લિંક શેર કરીશ હેમાબેન, તમે બધા સાથે એ લિંક પછી શેર કરજો. યુટ્યુબ લિંક છે મારી પાસે. તો એ ડાન્સ સિલેક્ટ, એ સોંગ તો સિલેક્ટ થઈ ગયું, 15 દિવસ લાગ્યા. પછી હવે તું કેની ઉપર ડાન્સ સ્ટેપ કેવી રીતના બેસાડીશ. તો ડાન્સ સ્ટેપ બેસાડવા માટે પણ અમારા સેન્ટરમાં એક કન્યા છે જે કથક અને કથકલી આઈ થિંક ટ્રેનિંગ લીધેલી છે. તો એ કન્યાની મદદથી પછી મેં થોડાક સ્ટેપ્સ, કેમકે દાદી માટે ડાન્સ કરવો છે તો તૈયારી તો સારી કરવાની છે, તો એના હેલ્પથી મેં પછી સ્ટેપ્સ શીખ્યા થોડા વર્ક, નોટ મચ બટ થોડું બધું પિકઅપ કર્યું. અને પછી પ્રેક્ટિસ કરી મેં, યુ નો આઈ વોઝ પ્રેક્ટિસિંગ પ્રેક્ટિસિંગ પ્રેક્ટિસિંગ, અને બહુ જ મજા આવી પ્રેક્ટિસ કરતા કરતા. અને પછી રિયલ ડે, દાદી આવ્યા, દાદી જાનકી આવ્યા, એમને સ્ટેજ પર બધું ભાષણ કર્યું, બધા એને ગ્રીટિંગ્સ કરી બધા ભાઈ બહેનો. અને તમે માનશો ત્યારે ઓલમોસ્ટ જે ક્રાઉડ હતો આપણા ભાઈ બહેનોનો બીકે મુંબઈના મહારાષ્ટ્રના, 25,000 બ્રધર્સ એન્ડ સિસ્ટર બધા બીકે, બધા બેઠા છે. અને પછી મેં ડાન્સ કર્યો,
તો એ ડાન્સ કરતા કરતા એટલો નશો, મને તો નશો હતો કે ભગવાન બાપ દાદા મારી સાથે છે અને દાદી મોટા દાદી એમનું એ બી છે એમના સાથે, એમના માટે ડાન્સ કરું છું, બાબા માટે ડાન્સ કરું, અને એટલો નશો. અને તમે માનશો જી, 25,000 ભાઈ બહેનો બેઠા હતા, બધાની આંખમાં આંસુડા અને બધા ઉભા થઈને ઝૂમવા માંડ્યા, એટલો નશો. બધા નશામાં આવી ગયા અને દાદી બી બહુ ખુશ થયા. પછી એટલો નશો, બધા આનંદ લેતા હતા. પછી મને ખબર પડી કે એ ગીત હતું, એ દાદીનું ફેવરેટ સોંગ છે. એ સોંગ છે શેરાવાલી પહાડા વાલી માતા આઈ હે, તો શેરાવાલી પહાડા વાલી ગીત છે, એવું કઈ છે, હું લિંક શેર કરીશ. અને એ એટલો નશો, અને એટલી મજા આવી, બધાને બહુ જ આનંદ આવ્યો. અને હું બાબાને થેન્ક્સ કરતો હતો કે બાબા થેન્ક યુ કે તમે સેવા કરાવો છો, પણ અલગ અલગ રીતિથી સેવા કરે. કોઈ કુકિંગની સેવા કરે છે, કોઈ ક્લાસીસની સેવા કરે છે, કોઈ સફાઈની સેવા. તમે ડાન્સ દ્વારા સેવા કરી અને બાબાએ એનું પ્રત્યક્ષ ફળ કે ખુશી, બહુ જ ખુશી. એક એ હતો. અને બીજી વાર પાછો મને ગોલ્ડન ચાન્સ મળ્યો જ્યારે હું મધુબનમાં હતો, ત્યારે પણ સંતોષ દીદીએ મને કીધું કે આપણે દાદી જાનકીનો બર્થડે મનાવવાના છે, તો તુજે વાપસ દાદી કે લિયે ડાન્સ કરના હૈ. તો દેટ વોઝ અ શોર્ટ નોટિસ. હું તો આવ્યો હતો અને આઈ થિંક 4-5 દિવસ પછી જ દાદીનો આપણે 94th બર્થડે હતો, 98th, આઈ ડોન્ટ રિમેમ્બર. એ બી વિડીયો હું લિંક શેર કરીશ, હેમાબેન તમે બધાની લિંક આપજો. તો ત્યારે બી શોર્ટ નોટિસમાં ડાન્સ કરવાનો હતો, ત્યારે બી મેં ડાન્સની તૈયારી કરી શોર્ટ નોટિસમાં, પણ બાબાએ બહુ સારી રીતે કરાવી દીધું, ત્યારે બી બહુ મજા આવી. તો ડ્રામા અનુસાર, તમે ઈડામા અનુસાર, એ સ્ટેજ પર ત્યારે મારા બે ટીચર હતા, તો મોટા ટીચર દાદી અને દુબઈના જ્યોતિ દીદી અને સંતોષ દીદી, દે વર શેરિંગ ધ સેમ સ્ટેજ. તો મને એ બી નશો હતો કે મારા બે ટીચર, દુબઈના બી ટીચર છે અને મુંબઈના ટીચર બી છે, અને મોટા ટીચર તો છે અને બાપ દાદાનું સ્ટેજ. તો ત્યાં બી બહુ લાભ મળ્યો. તો આઈ ડાન્સ દે. અને પછી બીકોઝ ઓફ દેટ ઉદય ગોડલીવુડ વાળાની નજર હતી, લોકો દે વર સીઈંગ દેટ. તો મને બેઝડ ઓન દેટ, મને જ્યારે એ લોકો ફિલ્મ બનાવતા હતા બદલતી દુનિયા, બાબાની ફીચર ફિલ્મ છે, તમે જોજો, એનું બી લિંક શેર કરીશ, બદલતી દુનિયા. તો એમાં એના માટે મને એ પાર્ટમાં સિલેક્શન થઈ ગયું. એમાં મેં પંડિતનો રોલ ભજવ્યો છે, પંડિતનો રોલ છે. તો એ રોલ મને મળી ગયો. અને એનું જે શૂટિંગ અમે કર્યું, દેટ વોઝ, યુ વોન્ટ બિલીવ, 45 degrees. ઇટ ટુક અસ 10 days, અને 45 degrees અમને મેકઅપ કરીને કપડાં પહેરાવીને તૈયાર કર્યા છે, પણ એક એક શોટ લેવામાં બહુ ટાઈમ લાગતો. અને 45 degrees અમે મંદિરમાં જ્યારે ગયા, તો મંદિરમાં 8 કલાક મારું શૂટિંગ ચાલ્યું, 8 hours, અને 45 degrees ગરમીમાં અમે શૂટિંગ કર્યું. પણ અમને એ તકલીફ ન થતી, કેમ કે અમે વિચારતા હતા બધાને એક જ સંકલ્પ, બાબાની સેવા છે, બાબા કરાવી રહ્યા છે, હર પલ બાબા 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 જ કરે છે. એટલે એ સહજ થઈ ગયું. પણ હવે અત્યારે વિચારીએ કે 45 degrees, બટ ઇટ્સ અમેઝિંગ, બાબા જ છે કરણ કરાવવા. તો લાસ્ટમાં આઈલ શેર એક સારી વાત છે, એક દ્રષ્ટાંત છે મહાભારતનો, વિચ ઇઝ રિલેટેડ ટુ દ્રઢતા. કે જ્યારે દ્રૌપદી હોય છે, તો દ્રૌપદી પહેલા મદદ માંગે છે શ્રી કૃષ્ણ પાસે. જ્યારે દ્રૌપદીને લઈ જાય છે, એનું વસ્ત્ર હરણ કરે છે દુશાસન, તો એ શ્રી કૃષ્ણ પાસે હેલ્પ આમ માંગે, મદદ કરો. પછી આમ હેલ્પ માંગે કે હેલ્પ કરો. જ્યારે બે હાથ કાઢી નાખે ત્યારે એને મદદ મળવાનું ચાલુ થાય છે. તો એ દ્રષ્ટાંતનો મિનિંગ કેટલો ડીપ છે, કે સમર્પણતા મારી આમ, એટલે ઓછી સમર્પણતા, આ લોકલાજ, કે લોક શું કહેશે, એટલે લોકલાજ જયારે છોડી દીધી, કે નહીં સંપૂર્ણ સમર્પણતા. જયારે સંપૂર્ણ સમર્પણતા છે, ત્યારે મદદ મળવાનું ચાલુ થઈ ગયું. તો આ સમર્પણતા આપણી બુદ્ધિથી છે ને, તન મન તો છે જ, તો બુદ્ધિથી, મારા મનથી સમર્પણતા છે. તો એ સમર્પણતા જયારે થઈ જાય છે, હું બુદ્ધિથી ભગવાનને સમર્પિત કરી દઉં છું, તો ભગવાનની મદદ સ્વતઃ અને સતત સદૈવ મળતી રહે છે. એટલે સમર્પણતા બુદ્ધિની, સ્વચ્છ બુદ્ધિ, નિશ્ચય બુદ્ધિ. ઓમ શાંતિ. હું આત્મા આ શરીરમાં ત્રિકુટી સિંહાસન પર વિરાજમાન છું. હું આત્મા, મન, બુદ્ધિ, સંસ્કાર,
આ સ્થૂલ શરીરમાં સૂક્ષ્મ શરીર સહિત વિરાજમાન છું. હું આત્મા આ શરીરથી ઉપર જઈ રહી છું સૂક્ષ્મ વતન બાપ દાદાની સામે. બાપ દાદાની દ્રષ્ટિ મારા ઉપર પડી રહી છે. હું સૂક્ષ્મ શરીર સહિત બાપ દાદાની સામે પ્રેમની અનુભૂતિ કરી રહી છું. બાપ દાદા પ્રેમથી પ્રેમની દ્રષ્ટિ આપી રહ્યા છે. હું એનો અનુભવ કરી રહી છું. બાબા અને સર્વશક્તિઓથી વરદાન આપી રહ્યા છે. બાપ દાદા મારા મસ્તક પર વિજયનો તિલક લગાવી રહ્યા છે અને વિજય ભાવનો વરદાન આપી રહ્યા છે. બાપ દાદા મારા ગળામાં વિજયની માલા પહેરાવી રહ્યા છે અને મને સંકલ્પ આપે છે બાબા વચ્ચે વિજય ઓર સફળતા તુમ્હારા ઈશ્વરીય જન્મ સિદ્ધ અધિકાર હૈ. અને વિજય હર કદમ બાપ તુમ્હારે સાથ હૈ. સફળતા તુમ્હારે સાથ હૈ. બાપ કા હાથ ઓર બાપ કા સાથ સદૈવ તુમ્હારે સાથ હૈ. તુમ્હે કોઈ ચિંતા કોઈ ફિકર નહીં. તુમ બેફિકર બાદશાહ હો. બાબા કહી રહ્યા છે કે બચ્ચે તુમને કલ્પ કલ્પ વિજય પ્રાપ્ત કી હૈ. ક્યા બડી બાત હૈ. તો બાબા મને એવોનો શો ચડાવી રહ્યા છે. નશો મારા મનમાં મારી બુદ્ધિમાં મારા સંસ્કારમાં સમાયેલો છે. પછી હું આત્મા સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ વતનમાં મૂકીને છોડીને હું આત્મા પરમધામની ઓર જઈ રહી છું. પરમધામ મારું ઘર બાપનું ઘર શિવ બાબા દિવ્ય પ્રકાશ દિવ્ય જ્યોતિ જ્યોતિબિંદુ મારી સામે છે. હું એમની સામે છું. શિવ બાબા સુખના સાગર એમની સુખની કિરણો મુજ આત્મા પર પડી રહી છે. હું આત્મા મારા મન પર સુખની કિરણો પડી રહી છે. સુખ સ્વરૂપ મારા મન ઉપર સુખની કિરણો પડી રહી છે. સુખ સ્વરૂપ મારી બુદ્ધિ પર સુખની કિરણો પડી રહી છે. સુખ સ્વરૂપ મારા સંસ્કારો પર સુખની કિરણો પડી રહી છે.
મન, મારું મન માસ્ટર સુખનું સાગર, મારી બુદ્ધિ માસ્ટર સુખનું સાગર, મારા સંસ્કાર માસ્ટર સુખના સાગર, હું આત્મા મન બુદ્ધિ સંસ્કાર માસ્ટર સુખની સાગર છું, પરમાત્માની સુખની કિરણો મારા મન બુદ્ધિ સંસ્કારમાં સમાઈ ગઈ છે. શિવ બાબા શાંતિના સાગર, એમની શાંતિની કિરણો મારા શાંત સ્વરૂપ મન ઉપર પડી રહી છે, સમાઈ રહી છે. શિવ બાબાની શાંતિની કિરણો મારા શાંત સ્વરૂપ, મેરે શાંત સ્વરૂપ બુદ્ધિમાં સમાય જઈ રહી છે. શિવ બાબાની શાંતિની કિરણો મારે શાંત સ્વરૂપ સંસ્કારોમાં સમાઈ રહી છે. મારું મન માસ્ટર સુખનો સાગર, મારી બુદ્ધિ માસ્ટર સુખનો સાગર, મારા સંસ્કાર માસ્ટર સુખનો સાગર, સુખના સાગર શિવ બાબા, શાંતિના સાગર શિવ બાબાની શાંતિની કિરણો મારા શાંતિના સાગર શિવ બાબાની કિરણો મારા માસ્ટર શાંતિના સાગર મન ઉપર પડી રહી છે. મારો બુદ્ધિ માસ્ટર શાંતિનો સાગર બની ગયો છે. મારા સંસ્કાર માસ્ટર શાંતિનો સાગર બની ગયો છે. પ્રેમ સાગર, પ્રેમના સાગર શિવ બાબા, એમની પ્રેમની કિરણો મારા પ્રેમ સ્વરૂપ મનમાં સમાતી જાય રહી, મારા પ્રેમ સ્વરૂપ બુદ્ધિમાં સમાતી જાય રહી છે, મારા પ્રેમ સ્વરૂપ સંસ્કારોમાં સમાઈ રહી છે. મન બુદ્ધિ સંસ્કાર હું આત્મા માસ્ટર પ્રેમ સાગર છું. અને મને અનુભૂતિ થઈ રહી છે પવિત્રતાના સાગર શિવ બાબા, એમની પવિત્રતાની કિરણો મારા પવિત્ર સ્વરૂપ મનમાં સમાતી જા રહી, એમની પવિત્રતાની કિરણો મારા પ્રેમ સ્વરૂપ બુદ્ધિમાં સમાઈ રહી છે, એમની પ્રેમની કિરણો મારા પ્રેમ સ્વરૂપ સંસ્કારોમાં સમાઈ રહી છે. માસ્ટર પવિત્રતાના સાગર, માસ્ટર પવિત્રતાનો સાગર મન બુદ્ધિ સંસ્કાર આત્મા, પવિત્રતાના સાગર શિવ બાબાથી ઘણી પવિત્રતાની શક્તિ મહેસૂસ થઈ રહી છે. જ્ઞાન સાગર શિવ બાબાની કિરણો મારા જ્ઞાન સ્વરૂપ મન ઉપર પડી રહી છે, જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ ઉપર પડી રહી છે, મારા જ્ઞાન સ્વરૂપ સંસ્કારો ઉપર જ્ઞાનની લાઈટ આવી રહી છે. જ્ઞાન સાગર બાબાએ મારા મનને માસ્ટર જ્ઞાનનો સાગર બનાવી દીધો, મારી બુદ્ધિને માસ્ટર જ્ઞાન સાગર બનાવી દીધી, મારા સંસ્કારોને માસ્ટર જ્ઞાન સાગર બનાવી, મન બુદ્ધિ સંસ્કાર હું આત્મા પાપ સમાન માસ્ટર જ્ઞાનની સાગર બની ગઈ છું. આનંદના સાગર શિવ બાબા, એમની કિરણો મારા આનંદ સ્વરૂપ મન ઉપર પડી રહી છે, હું આનંદની અનુભૂતિ કરી રહી છું. આનંદ સ્વરૂપ મારી બુદ્ધિ ઉપર આનંદનો પ્રકાશ પડી રહ્યો છે, આનંદ સ્વરૂપ મારા સંસ્કારોમાં શિવ બાબાની આનંદની કિરણો પડી રહી છે, શિવ બાબાની આનંદની લાઈટ, આનંદના સાગર શિવ બાબા
માસ્ટર આનંદ સાગર મન બુદ્ધિ સંસ્કાર આત્મા આનંદમાં ખોવાઈ ગઈ. સર્વશક્તિમાન શિવ બાબા, એની સર્વશક્તિઓની લાઈટ મારા શક્તિ સ્વરૂપ મન ઉપર આવી રહી છે. એમની શક્તિની લાઈટ મારી બુદ્ધિ ઉપર, એમની શક્તિની લાઈટ મારા સંસ્કારો ઉપર, મન બુદ્ધિ સંસ્કારો આત્મા માસ્ટર સર્વશક્તિમાન છું.